પશ્ચિમ બંગાળમાં ટીએમસીએ જીત મેળવ્યા બાદ ત્યાં ભાજપા કાર્યકરો ઉપર થયેલા હિંસક હુમલાને આજે અંબાજી ભાજપે વખોડી કાઢ્યો હતો, જેમાં અંબાજી ભાજપના કાર્યકર્તાઓએ મમતા દીદીનો વિરોધ કર્યો હતો અને તેમના વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યાં ટીએમસીના હુમલામાં માર્યા ગયેલા કાર્યકરો પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી હતી અને મમતા દીદીને સંબોધીને કહ્યું હતું કે અત્યાચાર બંધ કરાવો અને એક મહિલા તરીકે પણ આ કૃત્ય શરમજનક કહી શકાય. આ વિરોધ પ્રદર્શનમાં અંબાજી ભાજપ મંડળના પ્રમુખ મૃગેશ મહેતા, મહામંત્રી વિજય દેસાઈ, લલિત લુહાર અને બકુલેશ શુક્લ, સુનિલ બ્રહ્મભટ્ટ, દેવેન્દ્ર વ્યાસ, અમૃત ઓડ વગેરે કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. પશ્ચિમ બંગાળની અંદર તાજેતરની ચૂંટણીની અંદર જે ટીએમસી દ્વારા ભલે વિજય પ્રાપ્ત કર્યો હોય, ચૂંટણી પર્વ લોકશાહી ઢબે હાર જીત તો થતી હોય, પણ જે દીદીલા રાજની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની જે હત્યા કરવામાં આવે છે એ ખરેખર લોકતંત્રની હત્યા થઈ રહી છે. ખરેખર આવી લોકતંત્ર હત્યાને ખરેખર નિંદા કરવામાં આવે છે. અમે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, જે કાર્યકર્તાઓ મૃત્યુ છે, અમે એમના સાથે છીએ. અને દીદી, આ તારું જેહાદી વર્તન તું બંધ કર, નહીંતર આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ક્યારે રૂકે નથી ને રૂકશે નહીં. હાર જીત તો થયા કરે. શરમ કરો મમતા દીદી, શરમ કરો. ખરેખર આ લોકતંત્રની હત્યા બંધ કરો. ચૂંટણીઓના અંદર તો હાર જીત તો થતી જ રહી છે, પરંતુ પશ્ચિમ બંગાળના અંદર જે રીતે ટીએમસીએ જીત મેળવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર જે રીતે હુમલા કરવામાં આવી રહ્યા છે તેને આખા ભારતના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વખોડી રહ્યા છે.